નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર સાતની ચર્ચા કરવાના છીએ પ્રકરણ નંબર સાત છે વસ્તી દસ ગુણનું પ્રકરણ છે અને આમાંથી પણ ઘણા ત્રણ માર્ક્સમાં અને પાંચ માર્ક્સમાં પૂછાઈ છે એવા પ્રશ્નો છે તો કેવા પ્રશ્નો કેવી રીતે લખવા કેટલા ટોપિકનો સમાવેશ કરવો એ આજે આપણે આ ચેપ્ટરમાં જોવાના છીએ તો એની અંદર શરૂઆત કરીએ વસ્તી તો ભારત દેશ અને વસ્તી એમને એ બંને બાબત વિશે સમજાવવું પડે એવું મને તો લાગતું નથી કારણ કે ભારત દેશમાં જે વસ્તી છે એ વસ્તીનો રાફડો ફાટ્યો છે એવું કહી શકાય એટલા બધા પ્રમાણની અંદર વસ્તી છે જો કે આપણે વસ્તીની બાબતમાં બીજા નંબરે છીએ પણ આપણે બધા દ્રઢ મનોબળવાળા કે પ્રથમ નંબરે જે ચીન છે એને પછાડીને આપણે પ્રથમ નંબરે આવી જવું એટલે જેથી કરીને આપણા દેશમાં જે વસ્તી વધારો જે થઈ રહ્યો છે એ એવું કહી શકાય કે અમુક દેશોની કુલ વસ્તી નહીં હોય ઘણા બધા દેશોની કુલ વસ્તી નહીં હોય એટલા તો આપણે દર વર્ષે વધી જઈએ છીએ બરાબર એટલે એ બહુ વસ્તી માટે કયા કારણો છે કે જેના લીધે વસ્તી બહુ વધારે છે અમુક જગ્યાએ વસ્તી ઓછી પણ હોય છે તો ત્યાં ઓછી કેમ છે એના વિશેની બહુ ડિટેલમાં આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાના છીએ તો હાલની અંદર સમગ્ર વિશ્વમાં જે વસ્તી છે એ સાત અબજ કરતાં પણ વધી ગઈ છે અને એની અંદરથી લગભગ એક પોઈન્ટ પાંત્રીસ અબધ જેટલી વસ્તી તો આપણા દેશમાં જ છે એટલે બહુ વધારે કહેવાય વિશ્વની અંદરથી વસ્તીની વાત કરીએ ને તો દર સાતમાંથી એક વ્યક્તિ ભારતીય છે અને દર પાંચમાંથી એક વ્યક્તિ ચીનનો છે બરાબર એટલો ગેપ છે બંને વચ્ચે પણ અમે હમણાં વાત કરી આપણે બધા દ્રઢ મનોબળવાળા છીએ આપણે એને પછાડી જ દઈશું ભલે ટેકનોલોજીમાં ને એ બધામાં નહીં પછાડી શકીએ વિકાસમાં નહીં પછાડી શકીએ બાકી આમાં તો આપણે પછાડી જ દેવાના હવે આની અંદર વસ્તી વધે છે તો કુદરતી સંસાધનોને એ બધા વચ્ચે શું થશે તો અહીંયા બે બાબતો આપેલી છે પહેલું છે વસ્તી વધવાથી સીમિત કુદરતી સંસાધનોનો નાશ ઝડપથી થશે જે લાંબા ગાળે જે આવનારી પેઢી એટલે કે ભાવિ પેઢી માટે ખતરો થશે કેમ કારણ કે આપણે તો આપણો વિકાસ કુદરતી સંસાધનો દ્વારા સાધી લીધો છે પણ જે આવનારી પેઢી છે એ પોતાનો વિકાસ એટલા માટે નહીં સાધી શકે કારણ કે એની પાસે કુદરતી સંસાધનો વધશે જ નહીં બીજો ટૉપિક છે કે ઓછી કેળવાયેલી વસ્તી વધવાથી એટલે કે નિરક્ષરતાનું ઊંચું પ્રમાણ હોય અંધશ્રદ્ધા વહેમો કુરિવાજોનું પ્રમાણ વધારે હોય બિન કેળવાયેલી પ્રજા હોય એટલે આ બધું નિરક્ષરતાના કારણે સૌથી વધારે આ પરિસ્થિતિ જોવા મળે છે એટલે ઓછી કેળવાયેલી વસ્તી વધવાથી કુદરતી સંસાધનોનો ઈષ્ટતમ એટલે કે વધારેમાં વધારે ઉપયોગ કરી શકીશું નહીં જેથી કરીને કુદરતી સંસાધનો તો ખર્ચા છે આપણે તેનો બગાડયુક્ત વપરાશ કરીશું પરંતુ દેશના આર્થિક વિકાસ માટે બાધારૂપ વળશે કેમ કારણ કે આપણે કુદરતી સંસાધનોનો વધારેમાં વધારે પ્રમાણમાં ઉપયોગ કરી શકવાના નથી એટલા માટે એટલે એ આની અંદર સૌથી મોટું પરિબળ ગણી શકાય એટલે મૂળ આપણા હું તમને એમ કહું કે આપણા દેશમાં જેટલી પણ સમસ્યાઓ છે જેટલી પણ એ બધી સમસ્યાઓના મૂળમાં વસ્તી વધારો છે તમે ગરીબી જુઓ બેરોજગારી જુઓ ત્રાસવાદ આતંકવાદ કાળું નાણું ભ્રષ્ટાચાર કંઈ પણ હોય બધાના મૂળમાં વસ્તી વધારો છે તમે આપણે વાત કરું કે સ્વિટ્ઝરલેન્ડની તો સ્વિટ્ઝરલેન્ડની અંદર કાળું નાણું એ બધાના પ્રમાણ બહુ ઓછું છે કારણ કે ત્યાં વસ્તી બહુ જ મર્યાદિત છે અને એની અંદર તમે પૈસા કરપ્શન કરવાની તમારે જરૂરત જ ના પડે કારણ કે જે વ્યક્તિ નોકરી કરી રહ્યો છે એને ખ્યાલ છે કે મારી જે આવનારી પેઢી મારા બાળકોને બી અહીંયા બહુ સરળતાથી નોકરીને બહુ સરળતાથી બધું કામ મળી રહેશે તો મારે ખોટી રીતે પૈસા ભેગા કરવાની જરૂરત જ ક્યાં છે જ્યારે આપણા દેશમાં તો કોઈ એવી પોસ્ટ કે જે વ્યક્તિ ત્યાં કરપ્શન કરી શકે એવો હોય વ્યક્તિ કરપ્શન કરી જ દેવાનો છે એ એમ વિચાર કરશે કે ચાલો મને મોકો મળ્યો છે મારા છોકરાને મોકો મળશે કે નહીં મળે એટલે બાળક માટે એડવાન્સની અંદર જ કરપ્શન કરવાનું ચાલુ કરી દેશે એટલે મેઇન વસ્તી વધારો એ સૌથી અગત્યનું પરિબળ કહેવાય દરેક સમસ્યાની મૂળમાં એ વસ્તી વધારો છે એની અંદર એક છે વસ્તી વિસ્ફોટ આ એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે કે વસ્તી વિસ્ફોટનો અર્થ જણાવો અથવા વસ્તી વિસ્ફોટ એટલે શું તો ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટ્યો એટલે ભારત દેશમાં આઝાદી પછી આપણા આરોગ્યની સુવિધા વધી એટલે મૃત્યુદર તો ઘટ્યો પણ મૃત્યુદર ઘટવાની સામે જન્મદર એ ઝડપથી ન ઘટ્યો એટલે મૃત્યુદર તો ઘટી ગયો એટલે મરણાની સંખ્યા તો ઘટી ગઈ પણ સામે જે જન્મદર હતો એટલે કે જે બાળકો જન્મવાની સંખ્યા હતી એ તો એટલી ને એટલી જ રહે એમાં તો વધારો થતો એટલે આ ઝડપથી ન ઘટવાથી જે ચોખ્ખો વસ્તી વધારો ઊંચા દરે થયો એને વસ્તી વિસ્ફોટ કહેવાય જેટલા પ્રમાણમાં મૃત્યુદર ઘટ્યો સામે એટલા પ્રમાણમાં જન્મદર ઘટી ગયો હોત તો આપણા દેશમાં કોઈ પ્રશ્ન નહોતો પણ જન્મદર તો એટલો ને એટલો જ રહ્યો એટલે કે બાળકો તો એટલા ને એટલા જ જન્મ લેશે પણ મૃત્યુદર બહુ મોટા પ્રમાણમાં ઘટી ગયો એટલે બંને વચ્ચે જે તફાવત રહ્યો આના લીધે વસ્તી વધારાનો દર ખૂબ જ વધી ગયો જેને આપણે વસ્તી વિસ્ફોટના નામે ઓળખીએ છીએ અહીંયા અમુક આંકડાઓ આપ્યા છે જો કે વસ્તી વધારો એ સમગ્ર વિશ્વની સમસ્યા છે પણ એમાં ભારત દેશ થોડુંક વધારશે વસ્તી વધારામાં ભારત દેશનું કોન્ટ્રીબ્યુશન થોડુંક વધારે છે એવું આપણે કહી શકીએ તો અહીંયા થોડાક આંકડાઓ આપેલા છે એના ઉપરથી બી તમને ખ્યાલ આવશે કે આપણે વસ્તીમાં કેટલું જોર કર્યું છે તો ઓગણીસોને એકત્રીસથી બે હજારને અગિયાર સુધીની વાત છે અહીંયા બહુ સતત વસ્તી વધારો થતો રહ્યો એ છત્રીસ કરોડને દસ લાખની હતી એટલે છત્રીસ પોઈન્ટ એક કરોડની વસ્તી ભારત દેશમાં હતી જે વર્ષ બે હજાર અગિયારમાં વધીને એકસો ને એકવીસ કરોડ અને વર્ષ બે હજાર એકમાં તમને બે હજાર એકની વાત કરું તો એકસો કરોડ એટલે આપણે વાત કરીએ કે બે હજાર અગિયારની અંદર એકસો એકવીસ પોઈન્ટ બે કરોડ ઝીરો બે કરોડ જેટલી થઈ એટલે સાહીઠ વર્ષમાં આપણે પંચ્યાસી પોઈન્ટ સાત કરોડની વસ્તી વધી ગઈ ખાલી સાહીઠ વર્ષમાં આપણે આટલી બધી પ્રગતિ સાધી લીધી અને જો આ સમય દરમિયાન આપણે સરેરાશ કાઢીએ ને તો ભારતનો વસ્તી વૃદ્ધિનો દર બે પોઈન્ટ પાંચ ટકા જેટલો રહ્યો કહેવાય તો બે પોઈન્ટ પાંચ ટકાનો વસ્તી વૃદ્ધિનો દર વધારે કહેવાય ઓછો કહેવાય કે માપનો કહેવાય તમારું શું મંતવ્ય છે એ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો બરાબર પછી હું તમને જવાબ આપીશ કે બે પોઈન્ટ પાંચ ટકાનો વસ્તી વૃદ્ધિનો દર વધારે કહેવાય ઓછો કહેવાય કે માપનો કહેવાય અને બીજું બી એક કે બે પોઈન્ટ પાંચ ટકે વાર્ષિક છે તો વાર્ષિક તમારા મત મુજબ આ શું છે એ તમે મને કહેજો અને ઓગણીસો સિત્તેર પછી જે ભારત દેશમાં વસ્તી વધારો થયો છે ઓગણીસો સિત્તેર પછી આપણે લોકોએ જોર વધારી દીધું ને વસ્તી વિસ્ફોટ એ ઓગણીસો સિત્તેર પછીનું કહેવામાં આવે છે અહીંયા ભારતમાં વસ્તીના વલણો આપેલા છે એમાં આ બી કદાચ એક માર્કમાં પૂછાય કે ભાઈ ભારતના વસ્તીના વલણોમાં શાનો સમાવેશ થાય તો ભારતના વસ્તી વલણ એટલે પહેલું તો વસ્તીનું કદ કેટલું છે વસ્તી વૃદ્ધિનો દર જન્મ દર મૃત્યુ દર શહેરી વસ્તી ગ્રામીણ વસ્તી અને સ્ત્રી પુરુષનું પ્રમાણ આ બધાનો સમાવેશ ભારતના વસ્તીના વલણોમાં કરી શકાય ફરી વખત તો વસ્તીનું કદ વસ્તી વૃદ્ધિનો દર જન્મ દર મૃત્યુ દર શહેરી વસ્તી ગ્રામીણ વસ્તી તેમજ સ્ત્રી પુરુષનું પ્રમાણ આટલાનો સમાવેશ થાય છે બીજો એક માર્કનો પ્રશ્ન પૂછાયો કે ભારતમાં સૌપ્રથમ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત ક્યારે થઈ હતી તો અઢારસો ઇકોતેર માં એની શરૂઆત થઈ હતી અને કોણે કરી હતી તો જમશેદજી તાતાએ કરી હતી આ બંને યાદ રાખજો સૌપ્રથમ પ્રથમ વસ્તી ગણતરી અઢારસો ઇકોતેરમાં જમશેદજી તાતાએ કરી હતી પણ પછીથી ભારતમાં વ્યવસ્થિત રીતે જે વસ્તી ગણતરી હતી એ અઢારસો ને એકાણુંમાં થઈ અને એના પછીથી દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે જો આટલા ત્રણ લાઈનની અંદરથી ઘણા બધા એક એક માર્કના પ્રશ્નો પૂછાઈ શકે એવા છે પહેલાં તો વસ્તી ગણતરીની શરૂઆત તો અઢારસો એકોતેર કોણે કરી જમશેદજી તાતાએ વ્યવસ્થિત રીતે વસ્તી ગણતરી ક્યારે થઈ તો અઢારસો એકાણું માં વસ્તી ગણતરી કેટલા સમયે કરવામાં આવે છે તો દસ વર્ષે દસ વર્ષે વસ્તી ગણતરી કરવાની શરૂઆત ક્યારથી થઈ તો અઢારસો ને માં અને આઝાદી પછી પહેલું વસ્તી ગણતરી પત્રક ક્યારે તૈયાર કરવામાં આવ્યું તો ઓગણીસો ને એકાવનમાં કારણ કે આપણે ઓગણીસો ને સુડતાળીસમાં આઝાદ થયા ને પછી ઓગણીસો ને એકાવનમાં વસ્તી ગણતરીનું આખું પત્રક તૈયાર કરવામાં આવ્યું હતું બરાબર એટલે આટલા બધા પ્રશ્નો પૂછાઈ શકીએ એવા છે પણ વર્ષ તો ત્રણ જ છે અઢારસો એકોતેર અઢારસો એકાણું અને ઓગણીસો ને એકાવન હવે આપણે વાત કરીએ ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દર હવે વસ્તીનું કદ એટલે જુદા જુદા વર્ષ દરમિયાન ભારતની વસ્તી અથવા તેનું જે પ્રમાણ હોય એને વસ્તીનું કદ કહેવાય અને વસ્તીમાં થતા વધારાની ટકાવારીને વસ્તી વૃદ્ધિનો દર કહેવાય એ અહીંયા કોષ્ટકમાં આપેલું છે આપણે જોઈ લઈએ તો એની અંદર પહેલો ઓગણીસો અને એક એમાં આપણી વસ્તી હતી ત્રેવીસ પોઈન્ટ આઠ કરોડ એટલે પ્લસ ઝીરો પોઈન્ટ જીરો આઠ ટકાનો વધારો હતો પછી આવી ઓગણીસો ને અગિયાર એમાં પચીસ પોઈન્ટ બે કરોડ એટલે ઝીરો પોઈન્ટ સત્તાવન ટકા જેટલો વધારો કહેવાય હવે ઓગણીસો અને એકવીસ આની અંદર આપણી વસ્તી હતી પચીસ પોઈન્ટ એક કરોડ પણ આમાં ઘટાડો થયો હતો જીરો પોઈન્ટ જીરો ત્રણ કારણ કે આ સમય દરમિયાન સૌથી વધારે દુષ્કાળ અને કુદરતી આપત્તિઓ બહુ વધારે આવી હતી એમાં દુષ્કાળની અંદર આપણા દેશમાં બહુ વધારે લોકો મૃત્યુ પામ્યા હતા અતિશય વધારે પ્રમાણમાં અને જેથી કરીને આ જે દર છે મેં તમને હમણાં વાત કરી કે કેમ ઓગણીસો ને એકત્રીસથી ઓગણીસો એકથી કેમ નહીં કારણ કે વચ્ચે જે ઓગણીસો એકવીસનું જે વર્ષ છે ને એને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે આ ખાસ યાદ રાખજો એક માર્ક્સની અંદર પૂછાઈ શકાય વિભાજક એટલા માટે કારણ કે ઓગણીસોને એકમાં વચ્ચે એક વર્ષ એવું આવે છે કે જે ભાગ પાડી લે છે કારણ કે ત્યારે વસ્તીની અંદર માઇનસમાં થયું હતું એટલે કે વસ્તીમાં ઘટાડો થયો તો એટલા માટે થઈને

તો બહુ વધારે વસ્તી વિસ્ફોટ થયો એ આ અહીંયા ઓગણીસો એક્યાસીમાં પણ અડસઠ પોઈન્ટ ત્રણ કરોડ એમાં પણ બે પોઈન્ટ બાવીસ ટકા જેટલો વસ્તી વૃદ્ધિનો દર હતો એટલે બહુ જ વધારે કહેવાય અને ઓગણીસો એકાણુંમાં ચોર્યાસી પોઈન્ટ છ કરોડ એમાં બી બે પોઈન્ટ સો ટકા જેટલો દર હતો બે હજારને એકમાં એકસો બે પોઈન્ટ નવ એમાં બી બે ટકાને ખૂબ જ નજીક એટલે કે એક પોઈન્ટ સત્તાણું ટકા જેટલો સરેરાશ વૃદ્ધિનો દર અને બે હજાર અગિયારમાં ને એકવીસ પોઈન્ટ જીરો બે કરોડ સેન્સસ ઓફ ઇન્ડિયા બે હજાર અગિયાર દ્વારા આપવામાં આવેલા છે અને અહીંયા જે આપણે કોષ્ટક જોયું એ કોષ્ટકને અહીંયા ગ્રાફ દ્વારા દર્શાવવામાં આવેલું છે બરાબર અહીંયા જોઈ શકો છો કે વાય દરી ઉપર કુલ વસ્તી આપેલી છે અને એક્સ દરી ઉપર વર્ષ આપેલું છે અને અહીંયા ઓગણીસોને એકાવનથી બે હજારના અગિયાર સુધીનો અહીંયા એક ગ્રાફ આપેલો છે ચેપ્ટર નંબર એકમાંથી બી ગ્રાફ પૂછી શકીએ અથવા તો આ ચેપ્ટરમાંથી એટલે કે સાતમા ચેપ્ટરમાંથી પણ ગ્રાફ પૂછાવાની શક્યતા ખરી અહીંયા આપણે તારણ આપ્યા છે એમાં હમણાં આપણે વાત કરી કે ઓગણીસો એકવીસમાં શું થયું હતું તો ઓગણીસો એકવીસમાં જે માઇનસમાં હતો ઝીરો પોઈન્ટ ત્રણ ટકા જેટલો ઘટાડો થયો હતો એ કેમ થયો હતો કારણ કે દુષ્કાળ વિવિધ રોગો જેમ કે કોલેરા પ્લેગ ક્ષય મેલેરિયા ઇન્ફ્લુએન્ઝા આ બધાના કારણે તે સમયે મૃત્યુદર ખૂબ જ ઊંચો હતો અને એટલા માટે ઓગણીસોને એકવીસના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા બહુ વસ્તી વધારો જે માઇનસમાં જતો રહ્યો હતો એટલા માટે એના પછી આપણે વાત કરીએ ભારતમાં સ્ત્રી અને પુરુષની વસ્તી એટલે ભારતની જે કુલ વસ્તીના જુદા જુદા વર્ષ દરમિયાન સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યા કેટલી છે તે સ્ત્રી પુરુષના પ્રમાણ દ્વારા તમે જાણી શકો છો અહીંયા જે કોષ્ટક આપેલું છે એ પણ ભારતીય વસ્તી ગણતરી ખાતું બે હજાર અગિયાર દ્વારા આપવામાં આવેલું છે એમાં ઓગણીસો એકાવનમાં એકાવન પોઈન્ટ સાડત્રીસ ટકા એટલે કે અઢાર પોઈન્ટ પંચાવન કરોડ પુરુષો હતા જેની સરખામણીમાં સ્ત્રીઓ સત્તર પોઈન્ટ છપ્પન અને કુલ વસ્તી છત્રીસ પોઈન્ટ અગિયાર કરોડની હતી નાઇન્ટીન નાઇન્ટી વનમાં તેતાળીસ પોઈન્ટ બાણું કરોડ પુરુષો જ્યારે સ્ત્રીની વસ્તી ચાલીસ પોઈન્ટ એકોતેર કરોડ સ્ત્રીઓ જ્યારે કુલ વસ્તી ચોર્યાસી પોઈન્ટ ત્રેસઠ કરોડ અને બે હજાર અગિયારમાં બહુ મોટો સ્ત્રી પુરુષ વચ્ચે આમ તો ગેપ થઈ ગયો બાસઠ પોઈન્ટ સાડત્રીસ કરોડ પુરુષો હતા જેની સરખામણીમાં અઠ્ઠાવન પાંસઠ કરોડ સ્ત્રીઓ અને કુલ વસ્તી એકસો એકવીસ પોઈન્ટ બે કરોડ જેટલી વસ્તી હતી હવે અહીંયા આપણે જોઈએ તો બીજા ટૉપિકમાં આપેલું છે કે ઓગણીસો એકાવનમાં જે વસ્તી હતી એમાં એકાવન પોઈન્ટ સાડત્રીસ ટકા અને બે હજાર અગિયારમાં એકાવન પોઈન્ટ ચોપન ટકા એટલે કે જીરો પોઈન્ટ બે ટકાનો તફાવત એ આનો અહીંયા વધારો સૂચવે છે અને પછી ઓગણીસો એકાવનમાં જે વસ્તીમાં સ્ત્રીની વસ્તી જે અડતાલીસ પોઈન્ટ ત્રેસઠ ટકા હતી તે ઘટી મેં તમને હમણાં વાત કરી કે અડતાલીસ પોઈન્ટ છેતાલીસ ટકા જેટલી થઈ એટલે પહેલાંમાં પુરુષોમાં વધારો થયો છે જ્યારે સ્ત્રીઓમાં જીરો પોઈન્ટ સિત્તેર ટકા જેટલો ઘટાડો થયો છે એટલે એ ઘટાડો ઘણો વધારે કહેવાય હવે અહીંયા આપણે વાત કરીએ જાતિ પ્રમાણ તો ભારતમાં જાતિ પહેલાં તો જાતિ પ્રમાણ એટલે શું તો જાતિ પ્રમાણ એટલે દેશની વસ્તીમાં પ્રતિ દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા અથવા એમનું પ્રમાણ એને જાતિ પ્રમાણ અથવા લિંગ પ્રમાણ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ધીરે 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 ઘટી રહી છે અને જો એ અસમાનતા હોય એટલે કે સ્ત્રી પુરુષ વચ્ચે જે અસમાનતા હોય તો એના માટે ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે લગ્ન કુટુંબ પ્રજનન અર્થવ્યવસ્થા આવા ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે તો એ એના માટેનું શું કારણ છે એ હવે આપણે તપાસીશું તો એની અંદર કેટલાક જે વિકસિત દેશો હોય છે તો ત્યાં ગાડી એટલો બધો ફેર નથી હોતો પણ ભારત દેશમાં ખાલી કેરલ એને જો બાદ કરીએ તો ભારત દેશમાં વસ્તી સ્ત્રીઓની ખૂબ જ ઓછી છે બે હજાર ને અગિયારમાં દરક હજાર પુરુષો સ્ત્રીની સંખ્યા એક હજાર અને ચોર્યાસી હતી હવે સ્ત્રી પુરુષ અસમાનતા માટે ઘણા બધા કારણો છે આ બી બે માર્કમાં પૂછાઈ શક્યો એક પ્રશ્ન કે પ્રાચીન સમયથી જ સ્ત્રીઓનું સ્થાન નીચું છે દીકરીઓને પોષણયુક્ત આહાર સ્વાસ્થ્ય શિક્ષણ સારસંભાળ આ બધામાં એમના તરફ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી તેમજ દહેજ પ્રથાના કારણે બી દીકરીઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે છે પછી નાની વયે લગ્ન વધારે પડતી પ્રસૂતિ તેમના સ્વાસ્થ્ય ઉપર બહુ વિપરીત અસર પડે છે અને આ બધા કારણો એવા છે કે જેના કારણે કન્યાઓને બાળમરણ અને પુખ્ત વયની સ્ત્રીઓને મરણ દર ખૂબ જ ઊંચો હોય છે એટલે આ બધા કારણો એવા છે કે જેના લીધે સ્ત્રી પુરુષ વચ્ચે અસમાનતા જોવા મળે છે અહીંયા અસમાનતા આપેલી છે કે ઓગણીસો એકમાં એક હજાર પુરુષોએ સ્ત્રીઓ નવસો બોતેર હતી જ્યારે ગુજરાતમાં નવસો ચોપન

અને બે હજાર અગિયારમાં નવસો ચાળીસ સ્ત્રીઓ હતી ભારતમાં જ્યારે ગુજરાતમાં નવસો ને અઢાર આ બી ભારતના વસ્તી ગણતરી ખાતા દ્વારા આંકડા આપવામાં આવેલા છે